તો મિત્રો નમસ્કાર આજના વિડીયોની અંદર જોઈશું એસએસએ ગુજરાત તરફથી ભરતી આવેલી છે જેની અંદર પગાર મિત્રો પંદર હજાર છે અને જગ્યા છે એ આશરે તેરસોની આસપાસ છે તો સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર જોઈશું ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવાનું થાય છે લાયકાત શું છેલ્લી તારીખ શું છે આ તમામ માહિતી આપણે એક જ વિડીયોની અંદર જોઈશું તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા ભરતી રિલેટેડ જે વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે અને મિત્રો બે લાયકન છે એ પણ દબાવી દેજો જેથી અમે કોઈપણ વિડીયો મૂકશું સૌ પ્રથમ તમને એની નોટિફિકેશન મળી જશે મિત્રો નવો ચાલો મિત્રો વિડીયો છે એ શરૂ કરીએ તો મિત્રો અહીંયા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરના અગિયાર માસ માટે કરાર બાબત અહીંયા ભરતી કરવાની છે જેની અંદર તમને જગ્યા પણ આપેલી છે અને મહેનતાનું ફિક્સ પંદર હજાર પણ આપેલું છે તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ છે સ્પેશિયલ એજ્યુકેટરની કેરવર પેલ્સી હિયરિંગ ઇમ્પોર્ટર બરાબર આ બધી જે જગ્યાઓ છે એ પણ અહીંયા તમને આપેલી છે તો એમ કહી કુલ તેરસો તેરસો જગ્યાની આસપાસ ભરતી કરવાની છે તો શું લાયકાત રહેશે તમામ માહિતી મેળવીશું વિડીયો છે હવે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો અહીંયા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે અગિયાર માસના કરાર અત્યારે આ ભરતી કરવાની છે ભરતી પ્રક્રિયા છે સંપૂર્ણ ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે અને ઉપરોક્ત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની અરજી કરવાની છેલ્લી તારીખ તારીખના રોજ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે કેટલી મિત્રો કે પાંત્રીસ વર્ષ સુધીની રહેશે હવે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જવાનું છે એની અંદર તમારે રિક્રુમેન્ટની પણ અંદર જવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ઉમેદવાર અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટે જે આવશ્યક લાયકાતની છે એટલે કે આ વસ્તુ છે એ નિમણૂકનો પ્રકાર છે મેન્ટ અંગેની સૂચનાઓ છે માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવાની છે આ સંપૂર્ણ માર્ગદર્શિકા છે જે તમારે વાંચી લેવાની છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને આપ્યું છે કે ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ જે અરજીની પ્રિન્ટ છે સાથે જરૂરી પ્રમાણપત્રની એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર પણ સાથે હાજર રહેવાનું રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ બાર નવ બે હજાર બાવીસ છે ત્યાંથી શરૂઆત થાય છે એટલે કે ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે આજે એટલે કે બાર તારીખ નવમો મહિનો બે હજાર બાવીસના ચૌદ કલાકથી શરૂ થાય છે એટલે કે બે વાગ્યાથી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ એક દસ બે હજાર બાવીસ છે એ તમારે ધ્યાન રાખવાનું છે આગળ મિત્રો આપણે વાત કરીએ કે અહીંયા આની અંદર આ જગ્યાઓ પણ આપણે આપણે આગળ અગાઉ અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે આશરે તેર હજાર જેટલી જગ્યા તેરસો જેટલી જગ્યાઓ છે સોરી મિત્રો તેરસો જેટલી જગ્યાઓ છે અલગ અલગ વિભાગ પર પ્રમાણે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે અરજી કરવા સંબંધિત અહીંયા સૂચનાઓ આપેલ છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી નિયત મર્યાદામાં કરવાની છે ઓનલાઈન સિવાયની કોઈપણ અરજી જિલ્લા રાજ્ય કક્ષાની કચેરી સ્વીકારવામાં કે માન્ય રાખવામાં આવશે નહીં ઓનલાઈન અરજીની તારીખ બાર નવ બે હજાર બાવીસથી શરૂ થશે અને એક દસ બે હજાર બાવીસે પૂર્ણ થશે આ નિમણૂક પ્રકાર કરાર આધારિત માસ સુધી છે અને આ જગ્યા બદલીને પાત્ર રહેશે નહીં અને ઉમેદવારની મર્યાદા છે ઓનલાઈન અરજી કરવાની તારીખના રોજ પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલા હોવો જોઈએ અને માસિક ફિક્સ વેતન મહેતાણું પંદર હજારનું રહેશે આ બધી જ માહિતી અંદર આપેલી છે અહીંયા ત્યાર પછી આપણે લાયકાતના ધોરણો જોઈશું કે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અહીંયા પરિપત્ર જાહેર કરેલો છે કે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે અલગ અલગ વિભાગ પ્રમાણે શું લાયકાત રહેશે તો સીપી બાળકો માટે એટલે કે સેરેબલ પાલસી બાળકો માટે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ મુજબ અથવા તો તે હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટીઓ અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તો તે પૈકી માન્ય થયેલ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો અને છપ્પનની કલમ ત્રણ હેઠળ ડિમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થતી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી એડ એ સેરેબલી પાલસી પદવી ધરાવતો હોવો જોઈએ એટલે કે સ્પેશિયલ બી એડની પદવી ધરાવતા હોવા જોઈએ અને ભારત ભારત પુનર્વસવાટ પરિષદ દ્વારા જે માન્ય થયેલી સંસ્થામાંથી આ કરેલું હોવું જોઈએ અને ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ એ જ પ્રમાણે અહીંયા સ્પેશિયલ એજ્યુકેટર હિયરિંગ એમ્પાયરની વાત કરીએ તો અહીંયા એ પણ ડિમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવે સ્પેશિયલ બી એટલે કે અહીંયા એચઆઈની પદવી ધરાવતો હોવો જોઈએ એ જ પ્રકારે અહીંયા આપેલું છે એ પણ સ્પેશિયલ બી છે પણ સેની અંદર તો કે ઇન્ટલેક્ચ્યુઅલ ડેસીબિલિટી અંદર એટલે કે માનસિક અશક્તતા ધરાવતા અંગેની જે સ્પેશિયલ બીએડ આવેલા એ કરેલું હોવું જોઈએ ત્યાર પછી અહીંયા મલ્ટિપલ ડેસીબિલિટી કે એમડી એની અંદર પણ એણે સ્પેશિયલ બીએડ કરેલું હોવું જોઈએ મલ્ટિપલ ડેસીબિલિટીની અંદર ત્યાર પછી અહીંયા વિઝ્યુઅલ ઇમ્પાયરમાં એની અંદર પણ સ્પેશિયલ બીએડ કરેલું હોવું જોઈએ વિઝ્યુઅલ ઇમ્પાયરની અંદર ઉમેદવાર કોમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અને બંનેનું તે પૂરતું જ્ઞાન હોવું જોઈએ વિશિષ્ટ શિક્ષણમાં વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશિયલ બી કે સ્પેશિયલ ડિપ્લોમા સ્પેશિયલ બી કે સ્પેશિયલ ડિપ્લોમા આરસીએ સીઆઈ સંસ્થામાંથી તેમજ આરસી રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ તો મિત્રો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે તમારે ઓનલાઈન અરજી કરવાની છે ત્યાર પછી અહીંયા ઉમેદવારોની લાયકાત પ્રમાણે હિંચી જેમનું ગુણાંકન રહેશે એ પણ આપેલું છે કે તમારે એચએસસી હશે તો પરીક્ષામાં મેળવેલ ગુણના કેટલા ટકા તો વીસ ટકા ગણાશે સ્નાતક પરીક્ષામાં જે મેળવેલ ગુણ છે એના ત્રીસ ટકા ગણાશે અને જે તમે સ્પેશિયલ એજ્યુકેટરની જે પદવી મેળવેલી છે સ્પેશિયલ બીડમાં એના પચાસ ટકા ગુણાંકન ગણાશે એમ કરી કુલ સો ગુણાંકન થશે એની અંદરથી તમને માર્ક્સ આપવામાં આવશે બધાની અંદર એ વસ્તુ સેમ છે તો મિત્રો આ રીતે તમારું મેરિટ પણ ભરવાનું છે મેરિટ તૈયાર થયા બાદ ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકા અહીંયા આપેલી છે તો મિત્રો આ જરૂરથી માર્ગદર્શિકા છે એ તમારે વાંચી લેવાની છે તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું હતું નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો